जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आप आज धोरण 11 कॉमर्स में आंकड़ाशास्त्र नो अभ्यास करशू, जेमा गई वक्त अपने स्वाध्याय 2.1 ना दाखलाओ जोया था। बीजी बात कही कि आपने मड़ेली माहिती छे, ए माहिती ने व्यवस्थित स्वरूपे राखवा माटे आपने यहाँ गण कोष्टक स्वरूपे माहिती ने ए यहाँ गण राखी शकीए छे। तो आपने 2.2 मा आ कोष्टकना केटलाक दाखलाओ ए आपने आपवामां आव्या छे। आपने अहीं कहूं के माहिती ने व्यवस्थित स्वरूप में ए अहीं जाळवी होय तो एने आपणे एकदम संक्षिप्त में कोष्टक स्वरूपे माहिती ने आगळ ए संग्रहित करी शकीए छीए। तो जे अंगेना केटलाक आपणने अहीं आगळ दाखला 2.2 में आप्या छे, एमानो दाखला नंबर 1। चलो, आमां एवुं कह्युं छे के कॉमर्स कॉलेज में अभ्यास करता 1400 विद्यार्थियों में कुल 855 ए छोकराओ हता, तेमाथी 225 छोकराओ द्वितीय वर्ष में ए भणता हता। तो द्वितीय वर्ष में छोकराओ अने छोकरीओनी संख्या ए समान हती। प्रथम वर्ष में कुल 550 विद्यार्थियों पैकी छोकरा अने छोकरीओनुं प्रमाण ए 3:2 हतुं, જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી વધુ હતી। આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો। જો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં તો આખી રકમ વ્યવસ્થિત વાંચવી, એની અંદર આપણને કયા કયા ચલ લક્ષણો આપ્યા છે એનો અભ્યાસ કરવાનો છે। આની અંદર આપણે જાણ્યું કે એક તો કોલેજની અંદર વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓ એ પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા, એનો મતલબ કે અભ્યાસનું વર્ષ પહેલું એક આપણને ચલ લક્ષણ મળે છે। બીજી વાત છે કે છોકરા અને છોકરીઓ એ છે, એનો મતલબ કે જાતિ છે, એ જાતિ આપણને બીજું ચલ લક્ષણ મળે છે। તો આમ બે ચલ લક્ષણોને ધ્યાનમાં રાખી આ માહિતી આપણને આપવામાં આવી છે। આ માહિતીને આધારે એક કોષ્ટક આપણે રજૂ કરવાનું છે। સૌ પ્રથમ તો એનું શીર્ષક જે આપણે અહીંયા લખીશું કે એક કોમર્સ કોલેજ વિદ્યાર્થીઓનું સેમા। તો આપણે બે અભ્યાસના ચલ લક્ષણો જાતિ અને અભ્યાસનું વર્ષ અભ્યાસના વર્ષ અનુસાર કોષ્ટક જુઓ। અહીંયા આગળ આ કર્યા બાદ આપણે એક કોષ્ટક તૈયાર કરવાનું છે, જેની અંદર આપણે આપેલા ચલ લક્ષણોને રજૂ કરવા માટે અહીંયા બે, એક ઊભું અને બીજું આડું, આ બે બાજુ અહીંયા આગળ કોષ્ટક રજૂ કરીશું। જોઈએ કે અહીંયા આગળ આપણે અભ્યાસનું વર્ષ લઈશું, જે નીચે બતાવીશું આ બાજુ, જેમાં જાતિ તરીકે આપણે છોકરા અને છોકરીઓ લઈશું। પહેલાં સૌ પ્રથમ વર્ષ છે, પ્રથમ વર્ષ, બીજું આપણે લખવાનું દ્વિતીય વર્ષ અને ત્રીજામાં તૃતીય વર્ષ, આમ 3 વર્ષ આપવામાં આવ્યા છે। છેલ્લે કુલ આપણે લખીશું। અહીંયા આગળ આપણે આવશે જાતિમાં છોકરા, બીજામાં લખીશું છોકરીઓ,
અને ત્રીજામાં આપણે આગળ એક કુલ લખવામાં આવશે। તો આ રીતે અહીંયા આગળ એક કોષ્ટક એ આપણે રજૂ કરી શકીએ અને આ કોષ્ટક દ્વારા આપણે દાખલો ગણીશું। ચલો અહીંયા આગળ આપણને આપવામાં આવેલી માહિતી અનુસાર હવે ફરીથી રકમ વાંચતા જઈએ। એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા અહીંયા 1400 વિદ્યાર્થીઓ છે। કુલ વિદ્યાર્થીઓ છે એ આપણે છેલ્લે બંને બાજુથી જે કુલ સરવાળો છે એ ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા એ આપણી કુલ સંખ્યા અહીંયા મૂકી દેવામાં આવશે। 1400 વિદ્યાર્થી છે, એવું કહ્યું કે વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા। તો 855 છોકરાઓ, તો આ છોકરાઓની અંદર કુલની અંદર અહીંયા આગળ હું 855 મૂકી શકું, બરાબર। વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે અહીંયા આગળ પ્લસ માઇનસથી જે આપણને આંકડો મળતો હોય એને આપણે અહીંયા આગળ લખી શકીએ, બાકીની ગણતરી એ આપણે નીચે બતાવવી પડે છે, આ ખાસ ધ્યાન રાખવું। ચલો આગળ જોઈએ, એવું કહ્યું કે તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં એ ભણતા હતા। હવે અહીંયા આગળ દ્વિતીય વર્ષ એની સામે છોકરાઓમાં આપણે લખવાનું કે 225 છોકરાઓ અહીંયા ભણતા હતા। અને આગળ શું કહ્યું છે જુઓ, દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા એ સમાન હતી, બરાબર। ચલો તો અહીંયા આગળ આપણને 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં હતા, દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીઓની સંખ્યા એ સમાન હતી, એનો મતલબ કે છોકરીઓ પણ 225 હશે। તો દ્વિતીય વર્ષના કુલ છોકરા અને છોકરીઓની સંખ્યા આપણને કેટલી મળશે, 450। અહીંયા આગળ 1400માંથી 855 બાદ કર દો તો તમને અહીં છોકરીઓની કુલ સંખ્યા એ આપણને મળી જાય, બરાબર। છેલ્લે જોઈએ, આગળ જોઈએ આપણને શું કહ્યું છે, પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીનું પ્રમાણ 3:2 હતું। પ્રથમ વર્ષના કુલ કેટલા, 550 વિદ્યાર્થી, આ પ્રથમ વર્ષ, એના કુલ એટલે કે છોકરા છોકરીઓ બંને ભેગા મળી 550 થાય, એ આપણને આપી દીધું છે। અને આની અંદર એમ કહ્યું કે છોકરા અને છોકરીનું પ્રમાણ 3:2 પ્રમાણમાં છે, નીચે ગણતરીમાં લખવાનું પ્રથમ વર્ષ બરાબર છોકરા અને છોકરીઓ પ્રમાણ અહીં આગળ આપણે પહેલા લખીશું કેટલું આપ્યું છે, 3:2। અહીંયા કુલ સંખ્યા આપી છે કે કુલ સંખ્યા બરાબર કેટલા આપ્યા છે, 550। તો અહીંયા છોકરા કેટલા અને છોકરીઓ કેટલી જુદી પાડો, પહેલાં આપણે લઈએ છોકરા, તો છોકરા બરાબર જુઓ ધ્યાન રાખો, જ્યારે આપણને આ જેમમાં પ્રમાણ આપેલું હોય તો બંનેના જેમનો સરવાળો 3 અને 2 કેટલા થાય, 5। તો અહીંયા આગળ દરેકના પ્રમાણની નીચે 5 આવશે, બરાબર, એનો મતલબ કે છોકરા એનું આપણે પ્રમાણ જોઈએ તો કેટલું થશે, 3/5, અને છોકરીઓનું પ્રમાણ 2/5। તો કુલ સંખ્યા 550 છે ગુણ્યા તેના પ્રમાણથી અહીંયા ગુણી નાખવાના, તો 3/5 કરો, અહીંયા આગળ 11 × 5 = 55 એટલે અહીંયા થશે 11 × 33, 330 છોકરા આવશે, બરાબર। એ જ પ્રમાણે છોકરીઓ જુઓ, છોકરીઓ કેટલી છે એનું પ્રમાણ 2:5, તો અહીંયા આગળ છોકરીઓ બરાબર કુલ સંખ્યા 550 ને એના પ્રમાણ વડે ગુણી નાખો, તો અહીંયા આગળ આપણને જાણીએ છીએ કે 110થી ભાગ ચાલે, 11 × 22, 220, 330 અને 220
ए बन्ने थई अने कुल टोटल 550 थई जाय। तो हवे आपणे आ बन्ने ए प्रथम वर्ष में आपणे मूकी दीए। छोकराओ छे 330, छोकरीओ छे 220, आ बन्ने 550 थई जशे। चलो त्यार पछी आगळ रकम वाँचता आपणे जोईए के જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી તો આ કોષ્ટક રજૂ કરો। તો આપણે આગળ તૃતીય વર્ષની અંદર પણ ગણતરી કરવી પડશે, તો આ ગણતરી આપણે ત્રીજા વર્ષની કરવાની છે, બરાબર। તો તૃતીય વર્ષ જેની ગણતરીમાં આપણે કહ્યું તેમ છોકરાઓ 3 ગણા છે, અહીંયા આગળ છોકરીઓ કરતા છોકરા 3 ગણા ધ્યાન રાખજો ભાઈ। અહીંયા જે ઓછું હોય ધારી લો, માનો કે છોકરીઓ ઓછી છે તો આપણે લઈએ, ધારો કે છોકરીઓની સંખ્યા એક્સ છે, કેટલી છે એક્સ છે, તો માટે છોકરાઓ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 3 ગણા છે, કેટલા છે 3 ગણા, છોકરીઓ કરતા 3 ગણા, છોકરી એક્સ હોય તો એને આપણે 3 વડે ગુણી નાખો તો આપણને છોકરાઓની સંખ્યા મળી જાય। ચલો અહીંયા આગળ આપણે એ વાત કરીએ કે તૃતીય વર્ષમાં કુલ આ બંને 5, 4, 9, 10 1000 છે, તો ત્રીજા વર્ષમાં આપણે કુલ સંખ્યા કેટલી હશે? તૃતીય વર્ષમાં 400, આ બેનો સરવાળો કુલ સંખ્યામાંથી આ બે બાદ કરદો તો આપણને આ સંખ્યા મળી જાય। તો આપણને આગળ કુલ સંખ્યા પણ આપણી પાસે મળી જાય છે, બરાબર 400 છે। તો આની ઉપરથી આપણે એક સમીકરણ મળશે કે છોકરીઓ એક્સ જેટલી વત્તા છોકરાઓ 3x જેટલા બરાબર કુલ છોકરા છોકરીઓ 400 છે। તો અહીંયા આગળ આપણે શું થશે, 3x અને 1x 4x બરાબર 400, એક્સ બરાબર શું થશે 400, આ ગુણાકારમાં છે, આ બાજુ લઈ ગઈએ ભાગાકારમાં, તો અહીંયા આગળ એક્સની કિંમત આપણને કેટલી મળી 100। તો અહીંયા આગળ એક્સ કોણ છે, છોકરીઓ છે, તો એક્સની કિંમત 100 હોય તો છોકરીઓ એક્સ બરાબર અહીંયા આગળ આપણને 100 મળે છે, તો આ છોકરીઓની સંખ્યા મળી, બરાબર છે। એ જ પ્રમાણે અહીંયા આગળ બીજું કહીએ તો માટે છોકરાઓ કેટલા, તો છોકરાઓ બરાબર આપણે ગણ્યું હતું કે કેટલા છે 3x, તો આમાં એક્સની કિંમત મૂકી દઉં તો 3 × x ની કિંમત 100 = 300, તો છોકરાઓ 300 થશે, મૂકી દો આમાં, આ 300 છોકરાઓ છે અને છોકરીઓ કેટલી છે 100 છે, બરાબર। તો હવે અહીંયા આગળ આનો સરવાળો મૂકો કે 5, 4 અને 5, 8 × 5 = 1300, ઓકે। તો અહીંયા આગળ આ સરવાળો કરો, આમાંથી આ બાદ કરો તો પણ આ કિંમત મળી જાય, બરાબર, પછી સરવાળો ઓટોમેટિક મળી જશે। તો કહેવાનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક એ આપણને 3 માર્ક્સમાં આ દાખલો પૂછાય, તો આ કોષ્ટક સ્વરૂપનો દાખલો એક આવે છે જ આવે છે, બરાબર। એટલે ધ્યાનમાં રાખો કે આપણે આવા દાખલાઓ કોષ્ટક સ્વરૂપમાં હોય ત્યારે આપણે તેની ગણતરીમાં જે ગુણાકાર ભાગાકાર અને જેમની ગણતરી હોય તો એ ગણતરી આપણે દર્શાવવી પડે, એ દાખલાનો ભાગ છે, બરાબર। પ્લસ અને માઇનસ દ્વારા જે આંકડા મળતા હોય કોષ્ટકમાં તો એની ગણતરી કરવાની જરૂર નથી, તો એ આપણે ડાયરેક્ટ
ए लखी सकीए छीए। तो आपने एक्जाम्पल दाखला नंबर एक ए आपने आ रीते ए गणी शकाय। विद्यार्थी मित्रों गणते पहला उपरनु शीर्षक लखवू जरूरी छे, कया बे चल लक्षणों छे ए रकम वाँचो एटले आपने ख्याल आवे, अने त्यार पछी ए लक्षणों ने आधारे आपने कोष्टक ए तैयार करी शकीए छीए। बराबर, तो आ रीते आपने आ कोष्टक द्वारा आपने गणी शकीए। चलो दाखला नंबर बे छे एनी पण आपने गणतरी ए आ रीते करशुं अने जोईए। चलो दाखला नंबर बे नी अंदर आपने शू कहू छे, एक ऑफिस में कुल 1600 कर्मचारी नौकरी करे छे। आ कर्मचारी पैकी पुरुषों की संख्या स्त्रीओं की संख्या करता ओछी, कुल कर्मचारी 15% जेटली वधु छे। भाई जो पुरुषों की संख्या स्त्रीओं की संख्या करता कुल कर्मचारी 15% जेटली वधु छे। अपरिणित कर्मचारी की संख्या परिणित कर्मचारी की संख्या करता 800 ओछी छे। तो अपरिणित स्त्रीओं की संख्या 195 छे। आ माहिती ने योग्य कोष्टक में रजू करो। जो आनी अंदर कया कया लक्षणों से आपणे ध्यान में राखवानुं छे, तो एक ऑफिस में काम करता कर्मचारी छे एमां एक तो पुरुष अने स्त्री छे एटले के जाति छे, तो जाति चल लक्षण छे। अने बीजुं शुं आप्युं छे, परणित अने अपरणित आप्या छे एटले बीजू चल लक्षण छे जेने आपणे वैवाहिक दरज्जा तरीके ओळखवामां आवे छे। तो आपणे अहींया लखीशुं के एक ऑफिसमां काम करता कर्मचारीओ નું જાતિ અને વૈવાહિક દરજ્જો જુઓ અનુસાર કોષ્ટક। બરાબર, તો આ રીતે આપણે એક શીર્ષક તૈયાર કરીશું અને શીર્ષક અનુસારનું આપણે કોષ્ટક તૈયાર કરી અને તેમાં આપેલી માહિતીને રજૂ કરીશું। ચલો, તો સૌ પ્રથમ તો આ સમમાં બે ભાગ પાડી દો, જુઓ એક નીચેની બાજુ એક આડા તરીકે। તો અહીંયા આગળ આપણે જાતિ લઈ લો, અહીંયા લખીશું વૈવાહિક દરજ્જો। બરાબર, વૈવાહિક દરજ્જો જાતિમાં આપણે લખીએ પુરુષ, સ્ત્રી, અને કુળ। બરાબર, એ જ પ્રમાણે આપણે ઉભામાં વૈવાહિક દરજ્જો પરણિત અને અપરિણિત છેલ્લે કુલ। બરાબર, તો આ રીતે આપણે અહીંયા આગળ એક કોષ્ટક એ તૈયાર કરશું અને એ કોષ્ટક દ્વારા માહિતીને આપણે રજૂ કરીશું। ચલો, તો રકમ વાંચીએ ફરીથી। એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે। આપણે કહ્યું હતું કુલ અને કુલ જ્યાં આગળ બંનેનું સંમિશ્રણ એમ સમન્વય થાય છે ત્યાં આગળ કુલ સંખ્યા 1600 લખી દેવાની। બરાબર, એથી આગળ કહ્યું આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે। બરાબર, પુરુષોની સંખ્યા વધારે છે। હમણાં જ આપણે વાત આગળના દાખલામાં કરી કે જે સંખ્યા ઓછી હોય એને આપણે ધારી લો, તો અહીં લખી નાખીએ કે ધારો કે સ્ત્રીઓની સંખ્યા
કેટલી છે x છે માટે પુરુષોની સંખ્યા કેટલી થાય ભાઈ તો પુરુષોની સંખ્યા બરાબર કેટલા થશે x વત્તા કુલ સંખ્યાના તો કુલ સંખ્યા કેટલી 1600 ગુણ્યા એના 15% કીધા છે 15/100 આટલી થાય બરાબર એટલે કે અહીં આગળ આપણે કેટલા આવશે તો અહીં આગળ x તો ખરા જ વત્તા અહીં આગળ આપણે સ્પષ્ટ કહ્યું છે કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે તો અહીંયા આગળ આ 15% જેટલી આપણે અહીં આગળ વધારે એ સંખ્યા મળશે એ આપણે જાણવાની છે તો અહીંયા આપણે આ બંનેનો એ શું કરવામાં આવશે ગુણાકાર આવશે તો અહીંયા એ ગુણાકાર દ્વારા આ સંખ્યા આપણે શોધીશું તો કુલ કર્મચારી કીધા છે એટલે આપણે 1600 લેવા પડે અને એના 15% જેટલી વધારે છે એવું આપણને કહેવામાં આવ્યું છે તો અહીંયા આગળ એક્સની અંદર આટલી સંખ્યા હું ઉમેરી દઉં તો અહીં શું થશે 15 × 90 0 વધી આવી 9 15 × 15 15 × 9 કેટલા થાય તો કે છે 24 240 જેટલા તો આ 240 જેટલા અહીંયા વધારે એ આપણને જોવા મળશે તો આ કોની સંખ્યા મળી પુરુષોની સંખ્યા મળી હવે આપણે આગળ એ જોઈએ આ બંને ઉપરથી આપણને એક સમીકરણ એ મળી જાય છે આગળ કહ્યું છે આનું સમીકરણ શું થશે તો કહે છે કે સ્ત્રીઓની સંખ્યા x જેટલી છે વત્તા પુરુષોની સંખ્યા આટલી છે એટલે કે x વત્તા 240 તો આ બરાબર એ કેટલા થાય 1600 જેટલા થાય ચલો તો આના માટે આપણે શું કરીશું x વત્તા x 2x વત્તા 240 બરાબર 1600 તો હવે આપણે આને ગણતરી કરવી હોય તો એ ગણતરીમાં શું થશે તો કે 240ને આ બાજુ લાવી દો તો 2x બરાબર 1600 માઇનસ 240 તો x બરાબર કેટલા આવશે 1400માંથી આ જાય તો 1360 રહેશે બરાબર આ એક્સને આપણે બે ગુણાકારમાં છે આ બાજુ લઈ લો બરાબર એક્સની કિંમત આપણને મળશે કેટલી મળે તો કહે છે કે 650 અહીંયા 2 વડે ભાગી નાખો તો 2 વડે ભાગતા કેટલા આવશે 6 × 2 = 12 1 × 8 = 16 અને 0 680 જેટલા એ આપણને અહીંયા આગળ આનો છેદ ઉડશે એટલે કે x બરાબર અહીંયા સ્ત્રીઓ તો આ સ્ત્રીઓ કેટલી મળી 680 માટે પુરુષો કેટલા થાય બરાબર અહીંયા પુરુષોની સંખ્યા એ આપણે 680 વત્તા કેટલી x બરાબર અહીંયા આપેલી છે x વત્તા 240 તો અહીંયા કેટલા થશે 0 8 × 4 = 12 3 × 6 = 9 920 તો 9 × 6 = 15 = 1600 થઈ ગઈ તો આપણને સ્ત્રી અને પુરુષ મળી ગયા તો પુરુષો આપણને 920 મળે છે પહેલાં આપણને 680 મળે છે તો આ રીતે આપણે એની સંખ્યા પહેલાં શોધી કાઢો અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે તો અહીંયા આગળ પરિણિત સંખ્યા આપણે કહ્યું તેમ અપરિણિત પહેલાં તો પરિણિત પુરુષો બરાબર પરિણિત પુરુષો અને અપરિણિત કર્મચારીઓ ડાયરેક્ટ લખ્યું છે એમની સંખ્યા 800 ઓછી છે તો
अँ आग अपने अपरिणित ने धारी लो अने धारी अने आप लखीशू धारो के आ बीजी गणतरी अपरिणित पुरुषों से ने तो जो अपरिणित कर्मचारी की संख्या से ए कर्मचारी एक्स से बराबर तो परिणित कितना थाय आठ सौ वधु थाय ने तो एक्स वत्ता आठ सौ जो अपरिणित ओछा छे तो अँ आग परिणित के आठ सौ वधी जशे आ बने समीकरण एक्स वत्ता एक्स वत्ता आठ सौ बराबर कुल कर्मचारी सोल सौ परिणित अने अपरिणित बने कुल कर्मचारी सोल सौ थाय तो अँ आग अपने टू एक्स बराबर सोल सौ माइनस आठ सौ आप आठ सौ ने आम लई गया तो एक्स बराबर आठ सौ भाग्या बे एटले के अँ आग आपने एक्स की किंमत ए चार सौ मळशे बराबर से तो एक्स बराबर कोण से अपरिणित कर्मचारी एक्स से तो आ अपरिणित कर्मचारी मळ्या बराबर माटे परिणित केटला परिणित कर्मचारी बराबर एक्स वत्ता आठ सौ छे तो आमा एक्स की किंमत मूकी दऊ तो मने अहीं आगळ बार सौ ए कोण मळशे परिणित कर्मचारी मळशे तो परिणित कर्मचारीओ कुल अहीं मने बार सौ मळे छे अने अपरिणित कर्मचारी कुल ए मने केटला मळे छे चार सौ मळे छे तो बार सौ ने चार सौ अहीं सोल सौ ए आपने मळी जशे चलो हजू पण आपने आगळ एक विगत आपी छे कि अपरिणित स्त्रीओनी संख्या एक सौ ने पंचाणु छे अपरिणित अने स्त्रीओ एनी संख्या केटली छे एक सौ ने पंचाणु जो आटली विगत आपी छे बाकीनी शोधवानी छे छसो ने एसी माथी एक सौ पंचाणु बात करूँ तो मने आ मळी जाय अथवा तो चार सौ माथी आ बात करूँ तो मने आ मळी जाय बराबर तो सौ प्रथम आपणे जोईए के चार सौ माथी आ बात करो तो अहीं केटला मळशे बसो ने पांच एटले आ बन्नेनो टोटल करो तो आ मळी जशे आ नौ सौ वीस माथी बसो पांच बात करो तो अहीं मळशे तो आपणे एक तो पांच एक अने सात सात सौ ने पंदर एटले के अहीं आग आपने परिणितनी संख्या मळशे आमाथी आ बात करी नाखो तो चार सौ ने पंचासी लगभग थाय पाँच ने पाँच दसे जीरो एक बे ने आठ दसे जीरो एक आठ ने चार बार ओके बराबर आनु टोटल मेळवी लेवानू पाँच ने पाँच दसे जीरो एक नौ दो अठार आठ बधी एक अहीं छसो एसी बराबर तो आ रीते आपने आ कोष्टक ए आपणे रजू करी शकीए अहीं आगळ गणतरी ए आपणे जोवानी छे फरी वार विद्यार्थी मित्रों कहूँ जयरे जयरे आप्यू होय गणामां माप आपेलू होय त्यारे ओछी होय तेने धारी लो एनी अंदर आपणे अहीं आगळ ए धार्या पछी एनी गणतरी सरळताथी आपणे करी शकीए छीए एनुं समीकरण मेळववामां आवे ધાર્યા પછી પુરુષોની સંખ્યા મળે સમીકરણ ઉપરથી આપણને સંખ્યા મળશે ઓકે એ જ પ્રમાણે આમાં પણ આપણે કરી શકીએ છીએ જુઓ બાકીના પ્લસ માઇનસની ગણતરી કરવામાં આવતી નથી તો આ પણ એક ત્રણ માર્ક્સનો દાખલો એ આપણને પૂછાઈ શકે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો થોડુંક પ્રેક્ટિસ કરો અહીં આગળ કોષ્ટકનો એક દાખલો પૂછાય જ છે અને પરીક્ષાની અંદર એ ત્રણ માર્ક્સમાં ક્યારેક ચાર માર્ક્સમાં પણ આનાથી મોટો દાખલો હોય તો ચાર કે પાંચ માર્ક્સમાં પણ આ દાખલો પૂછાય છે તો આ ધ્યાનમાં રાખો બસ જય સ્વામિનારાયણ